हेलो, नमस्ते गुजरात। वशिष्ठ JEE क्रिएट IITS NITS માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યના એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરવા માટે મળેલા છીએ। તમને એક ક્વેશ્ચન થાય, ફિઝિક્સ સબ્જેક્ટ આવનારા બોર્ડની પરીક્ષામાં ફિઝિક્સ સબ્જેક્ટમાં તમારે જો વધારે માર્ક્સ ક્રિએટ લાવવા કરવા હોય, વધારે માર્ક્સ કવર કરવા હોય, તો તમારે શું કરવું જોઈએ, તો એના વિશેની ચર્ચા કરવા માટે આજે આપણે ભેગા થયેલા છીએ। તો ફિઝિક્સ સબ્જેક્ટમાં વધારે માર્ક્સ લાવવા માટે ફિઝિક્સ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 12માં જે 14 ચેપ્ટર છે એના IMP ક્વેશ્ચન બનાવીને આજે આપણે એના ઉપર ચર્ચા કરવાનો છે। તમે જો આ 14 ચેપ્ટરના જે IMP ક્વેશ્ચન છે એ બરાબર તમે કમ્પ્લીટ કરી દેશો તો તમારા માર્ક્સ 100% વધી જશે। તો જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે એના માર્ક્સ થોડાક ઓછા આવે છે ફિઝિક્સ સબ્જેક્ટમાં, તો જો એને વધારવા હોય તો આ IMP ટોપિક વિશે તો જોજો અને આ વિડીયો જરૂરથી તમે જોજો। પરંતુ જે વિદ્યાર્થીને ફિઝિક્સ સબ્જેક્ટમાં 95 કે અપ લાવવા હોય તો એને આખા કોઈ સિલેબસ કવર કરવો પડશે। એટલે વિદ્યાર્થી મિત્રો, જેને ફિઝિક્સમાં ઓછા માર્ક્સ આવે છે અને વધારે માર્ક્સ લાવવા છે, એને આ વિડીયો જરૂરથી જોવો જોઈએ। ક્લિયર? તો આપણે આગળ જઈએ। તો વશિષ્ઠ JEE ક્રિએટ IITS એન્ડ NITSમાં તમારું સ્વાગત છે। આગળ જઈએ આપણે। તો બોર્ડમાં પૂછાઈ શકે તેવા ચેપ્ટર વાઇઝ મહત્વના પ્રશ્નોનું આપણી પાસે લિસ્ટ છે જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલુ કરીએ। તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો। તમે આ ચેપ્ટરની વાત કરીએ તો જે પાર્ટ એ છે MCQ, એમાં આ ચેપ્ટરમાંથી 5 MCQ પૂછાવાના છે। અને પાર્ટ બી થિયરીની વાત કરીએ આપણે તો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન આવવાનો છે। આ જે ક્વેશ્ચન મેં લખ્યો છે 2 માર્ક્સનો, એ તમારો ઓપ્શન વગરનો છે। તમારા જો ઓપ્શન આવે તો 2 કરતાં વધારે માર્ક્સ પણ પૂછી શકે। ઇન શોર્ટ, આ ચેપ્ટરમાંથી 2 કે 3 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે। એટલે આ ચેપ્ટરમાંથી 2 કે 3 માર્ક્સનું તમે કરી શકો છો। તો જોઈએ આપણે ક્વેશ્ચન। તો સૌથી પહેલાં કુલમનો નિયમ લખો અને અદિશ સ્વરૂપે સમજાવો। તમારે કુલમનો નિયમ લખવાનો છે અને અદિશ સ્વરૂપ F=KQ1Q2/R² એ અદિશ સ્વરૂપ તમારે સમજાવવાનું છે। આ થયો પહેલો ક્વેશ્ચન। પછી બીજો ક્વેશ્ચન જુઓ, તો બીજો ક્વેશ્ચન કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો। આ બંનેમાં ફરક છે મિત્રો, આ અદિશ સ્વરૂપ છે, આ સદિશ સ્વરૂપ છે। આ સદિશ સ્વરૂપમાં તમારે F=F^(KQ1Q2)/R² કેરેટ એકમ સદિશની ચર્ચા કરવી પડે। એટલે એક્ઝામ્પલમાં પણ ખાસ યાદ રાખજો, જો તમારા અદિશ સ્વરૂપ લેવું હોય અને સદિશ સ્વરૂપ લેવું હોય તો ખબર પડવી જોઈએ કે જો વિદ્યુત ભારો એક જ અક્ષ ઉપર હોય તો અદિશ સ્વરૂપ લેવાય, અને જો વિદ્યુત ભારો એક કરતાં વધુ અક્ષમાં હોય, એક એક્સ અક્ષમાં હોય, એક વાય અક્ષમાં હોય, તો તમારે સદિશ સ્વરૂપનો ઉપયોગ કરવો પડશે। પછી ત્રીજો ક્વેશ્ચન છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો। જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હોય, કોઈ પણ વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, તેની જે રેખાઓ હોય એ રેખાઓની લાક્ષણિકતાઓ તમારે એમાં ચર્ચવાની છે। જો તમારે 2 માર્ક્સમાં ક્વેશ્ચન આવે તો મિનિમમ તમારે 4 થી 5 જે લાક્ષણિકતાઓ લખવી પડે, બરાબર? પછી ચોથો ક્વેશ્ચન જોઈએ, તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર બિંદુ હોય અને એનામાં વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવું હોય તો સૂત્ર E=2KP/R³ વાળો આ થિયરી તમારે લખવી પડશે। પછી પાંચમો ક્વેશ્ચન જો, તો વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। આ અક્ષ ઉપર હતું, અહીંયા વિષુવ અક્ષ ઉપર છે, તો વિષુવ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય એમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર આપણું E=-KP/R³, તો એક સૂત્ર એમ મેળવવાનું છે તમારે એમાં। પછી છઠ્ઠો ક્વેશ્ચન જો, તો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર Torque=P^E/ એ થિયરી તમારામાં લખવાની છે। પછી સાતમો નિયમ જોઈએ, સાતમો ક્વેશ્ચન જોઈએ, તો આવે છે ગોસનો નિયમ મેળવો। તમારે ગોસનો નિયમ સમજાવવાનો છે આમાં। પછી આઠમો ક્વેશ્ચન જુઓ, તો અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભારિત સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। ગોસના નિયમના ઉપયોગો છે, પહેલા બે ઉપયોગો બહુ જ અગત્યના છે। એમાંનો પહેલો ઉપયોગ છે આ અનંત લંબાઈનો રેખીય તમારી પાસે તાર હોય એ તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર K λ/R વાળું। અને નવમો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો,
समान रीते विद्युत भारित अनंत समतल वडे उद्भवता विद्युत क्षेत्र नु सूत्र गॉसनो उपयोग नंबर बे जेमां अनंत समतल होय एना वडे विद्युत क्षेत्र ई बराबर सिग्मा अपॉन टू एप्सिलॉन जीरो तमारे सूत्र मेळवो छे। तो मित्रों आ पहला चेप्टर नी आईएमपी थीअरी थी साथे साथे उदाहरण पण लखेला छे के 1.2 1.60 1.12 सुधीना उदाहरण करवाना અને સ્વાધ્યાયમાં 1.1 1.2 1.8 9 10 11 13 15 17 18 19 20 21 2 3 4 આટલા સ્વાધ્યાય દાખલા તમારે કરવાના છે। તો મિત્રો આ ફર્સ્ટ ચેપ્ટર થયું। હવે આમાંથી આઈએમપી જે કહી શકાય 3 માર્ક્સના એવા કયા કયા ક્વેશ્ચન છે તમારી પાસે, તો 3 માર્ક્સની વાત કરીએ તો સૌથી પહેલા લાસ્ટથી ચાલુ કરીએ તો અનંત લંબાઈનો સમતલ આ તમારું 3 માર્ક્સનું અગત્યનો ક્વેશ્ચન કહી શકો। પછી અનંત લંબાઈનો સમતલ આ પણ 3 માર્ક્સનું છે મિત્રો, આ મોસ્ટ આઈએમપીમાં તમે ગણી શકો આ બે ક્વેશ્ચનને। પછી આગળ જઈએ તો આ જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સનો છે, આ ક્વેશ્ચનમાં તમારો 2 માર્ક્સનો કહી શકો। પછી આ બંને અક્ષ અને વિષુવ અક્ષ આ બંને મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે, બંને મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે, જ્યારે બાકીના જે 3 છે એ બધા 2 માર્ક્સવાળા ક્વેશ્ચન છે એવું આપણે કહી શકીએ। તો આ તમારું આખે આખું લિસ્ટ પહેલા ચેપ્ટર માટે થયું। મિત્રો આ સબ્જેક્ટ ફિઝિક્સમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થાય કે ફિઝિક્સ સબ્જેક્ટમાં જે થિયરી હોય એ બહુ લાંબી લાંબી હોય છે, તો અસર એને યાદ કેવી રીતે રાખવાનું? તો યાદ કરવાની પણ એક ટ્રીક છે કે તમારે કોઈ પણ થિયરી હોય એક્ઝામ્પલ લઈને સાથે કામ કરીએ આપણે। ધારો કે આપણે આ થિયરી લઈએ, અનંત લંબાઈના રેખીય તાણની થિયરી છે, મેં લખવી છે, તો તમારે એની ટ્રીક કઈ વાપરવાની? તો સૌથી પહેલાં તમારી પાસે જે થિયરી લખેલી છે એના જે પેરેગ્રાફ હોય એ દરેક પેરેગ્રાફનો એક અર્થ નીકળે છે। દાખલા તરીકે તમે વાત કરું આ થિયરીની, તો સૌથી પહેલાં તમે જોજો આ થિયરીમાં આકૃતિ હશે અને એની સમજૂતી આપી હશે પહેલાં પેરેગ્રાફમાં કે એક અનંત લંબાઈનો તાર છે, રેખીય વિદ્યુત ભાગંતર લેમડા છે, એના આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ આકૃતિ હશે। તો પહેલાં પેરેગ્રાફમાં આકૃતિની સમજૂતી તમારે લખવાની હોય, પછી એના પછી તમે જો બીજા સ્ટેપમાં, તો બીજા સ્ટેપમાં તમારે એક બંધગ્રહ લેવો પડે, તો એ બીજા સ્ટેપમાં મતલબ બીજા પેરેગ્રાફની અંદર તમારે એ બંધગાળાની ગૌસિયન પૃષ્ઠની ચર્ચા કરવાની કે એક બંધગાળો લઈએ છીએ, એ બંધગાળા વડે જે સપાટીઓ હોય એના વડે જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એની ચર્ચા તમારે કરવાની હોય, અને લાસ્ટ સ્ટેપમાં તમારે ટોટલ બધાનું જે વિદ્યુત ક્ષેત્ર હોય જે ફ્લક્સ હોય એનો સરળ કહીને વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવાનું હોય। ખબર પડી મિત્રો? એટલે જો આ પહેલા ચેપ્ટરમાં કોઈ થિયરી તમારે છે તમારે યાદ રાખવી છે તો આ ટ્રીક પ્રમાણે જવું, જે પેરેગ્રાફ હોય એ પેરેગ્રાફનો એક અર્થ પહેલાં જોવાનો કે પહેલો પેરેગ્રાફ છે તો એનું સમજૂતી છે આકૃતિની સમજૂતી કહેવાય, પછી નેક્સ્ટ તમે જો બીજો પેરેગ્રાફ છે તો ગૌસિયન પૃષ્ઠ આપણે કીધું અને ગૌસિયન પૃષ્ઠની દરેક સપાટી વડે જે ફ્લક્સ આપણને મળે એ ફ્લક્સ આપણે લખ્યું, પછી તમે બધી સપાટીનું ટોટલ ફ્લક્સ લખ્યું અને ગૌસનો ઉપયોગ કર્યો નિયમનો એના ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે। તો આવા દરેક સ્ટેપ પાડવાના, જે પણ મોટી થિયરી લાગે એના દરેક પેરેગ્રાફના સ્ટેપ યાદ રાખવાના કે ભાઈ આકૃતિ, ગૌસિયન પૃષ્ઠ, ટોટલ ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર, બસ આ 3 સ્ટેપ છે એટલે તમે આરામથી થિયરી લખી શકો। એટલે આ ખાસ કોઈ પણ થિયરી હોય, આ નહીં કોઈ પણ હોય, દરેક ચેપ્ટરમાં તમે દરેક પેરેગ્રાફને એક નાના શબ્દમાં રૂપાંતર કરી દો કે ભાઈ આકૃતિની સમજૂતી છે, પછી ગૌસિયન પૃષ્ઠ છે, પછી ટોટલ ફ્લક્સ છે, એના ઉપરથી તમારે વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે, તો તમે આરામથી થિયરી લખી શકશો। એટલે એક ખાસ યાદ રાખજો કે તા થિયરી યાદ રખાય છે તો તમે દરેક થિયરી આરામથી કરી શકશો અને માર્ક્સ પણ તમારા આવશે। તો ફર્સ્ટ ચેપ્ટર છે, આગળ વધીએ તો હવે સેકન્ડ ચેપ્ટર ઉપર જઈએ છીએ। સેકન્ડ ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાંથી એમસીક્યુની ચર્ચા કરીએ તો 4 માર્ક્સના એમસીક્યુ આવવાના છે અને થિયરીની વાત કરીએ તો 4 માર્ક્સની થિયરી। એટલે આ ચેપ્ટરમાંથી 2, 3 કે 4 કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે। તો જોઈએ આપણે ક્વેશ્ચનનું લિસ્ટ, તો સૌથી પહેલાં આવે છે બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર એ તમારે મેળવવાનું છે। પછી બીજો ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટેનું સૂત્ર મેળવો। આ મોસ્ટ ટાઈમ બી કહેવાય આપણા માટે,
बराबर विद्युत तो डायपोल ना लीधे कोईपण बिंदु आग विद्युत स्थितिमान माटेनुं सूत्र डायपोल वे लागतु वी नुं सूत्र तमारे मेळवानुं छे मोस्ट टाइम पी कही सको चार मार्क्स माटे। पछी तीजो क्वेश्चन छे समस्थितिमान पृष्ठ एटले शुं। समस्थितिमान पृष्ठों माटे विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान वच्चेनो संबंध सौथी पहेला व्याख्या आपवानी के समस्थितिमान पृष्ठ कोने कहेवाय एना उपरथी तमारे समस्थितिमान पृष्ठों लेवाना बे अने तमारे विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान वच्चेनो संबंध वी बराबर ईडी अथवा ईएल जे लखवुं होय ए सूत्र तमारे मेळवानुं छे। पछी चौथो क्वेश्चन जोईए बे विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जानुं सूत्र मेळवो। बे विद्युत भार होय क्यू वन ने क्यू टू तो एमथी जे तंत्र बने छे एनी ऊर्जा के क्यू वन क्यू टू अपॉन आर तमारे मेळवानुं छे आमां। पछी पांचमो क्वेश्चन जोईए तो नियमित विद्युत क्षेत्र में मुकेली डायपोल ने स्थिति ऊर्जा सूत्र यू बराबर सदीश पी डॉट सदीश ई तमारे मेळवानो छे माइनस सदीश पी डॉट सदीश ई एने कहेवाय छे डायपोल ने स्थिति ऊर्जा सूत्र। नेक्स्ट छठो समांतर प्लेट कैपेसिटर माटे कैपेसिटन्स नु सूत्र सी बराबर एप्सिलॉन जीरो एना छेद में डी आ सूत्र तमारे मेळवानो। सातमो क्वेश्चन जो तो कैपेसिटन्स पर डायइलेक्ट्रिक नी असर समझाओ के कोई कैपेसिटर हो बे प्लेट नी वच्चे कोई के डायइलेक्ट्रिक अचळांगवाळुं माध्यम मूकी दो तो कैपेसिटन्स थई जाय केटलुं के गणुं तमारे आ थियरी समझावानी छे आमां। पछी आठमो क्वेश्चन जो कैपेसिटरना श्रेणी जोड़ाण माटे समतुल्य कैपेसिटन्स नुं सूत्र तमारे मेळवानुं छे। जो कैपेसिटर श्रेणी में होय तो एनुं समतुल्य कैपेसिटन्स वन अपॉन सी इक्विवेलेंट बराबर वन अपॉन सी वन प्लस वन अपॉन सी टू ए आपणे मेळवानुं छे आमां। नवमो क्वेश्चन कैपेसिटरना समांतर जोड़ाण माटे समतुल्य कैपेसिटन्स नुं सूत्र आ समांतर जोड़ाण छे तो सी इक्विवेलेंट बराबर सी वन प्लस सी टू तमारे मेळवानुं छे आमां। लास्ट दसमो सवाल जो कैपेसिटर में संग्रह पामती ऊर्जा सूत्र मेळवो अने ते परथी एकम कद दीठ ऊर्जा सूत्र मेळवो। तमारे कैपेसिटर में संग्रह पामती ऊर्जा यू बराबर क्यू स्क्वेर बाय टू सी को वन आप सी वी स्क्वेर को जे को ए ऊर्जा सूत्र तमारे मेळवाना छे। तो आ चेप्टर में अगत्यना दस क्वेश्चन आपणे खड़ेला छे अहींया एना साथे साथे उदाहरण स्वाध्याय दाखला पण छे के भाई उदाहरण नी अंदर बे पॉइंट एक बे पॉइंट बे बे पॉइंट चार बे पॉइंट पांच बे पॉइंट छ बे पॉइंट आठ नौ ने दस ज्या स्वाध्याय में बधा ज क्वेश्चन बे पॉइंट एक थी बे पॉइंट अग्यार सुधीना क्वेश्चन परीक्षा में आवी शके छे। कारण के आज चेप्टर में बे त्रण ने चार बधा ज मार्क्स क्वेश्चन आवी शके एवा छे एटले आमां कोई स्कीप करी शकाय एवुं नथी। आपणे तो आ थई गया क्वेश्चन लिस्ट। हवे आमांथी कया आईएमपी छे केटला मार्क्सना छे जोई लईए आपणे। तो सौथी पहेलुं बिंદુવત विद्युत भारना लीधे स्थितिमान बे मार्क्सनो क्वेश्चन आपणे कही शकीए आने। पछी बीजो मैं तमने कीधो मोस्ट आईएमपी क्वेश्चन छे त्रण अथवा चार मार्क्समां होई शके छे आ क्वेश्चन। पछी समस्थितिमान पृष्ठनी वात करीए तो आ क्वेश्चन बे मार्क्समां पूछी शके एवो खरो। तंत्रनी स्थिति ऊर्जा पूछो ते पण बे मार्क्सनो पूछी शको तमे। पछी विद्युत क्षेत्र में मुकेला डायपोल स्थिति ऊर्जा ए पण बे मार्क्स नो छे। पछी समांतर प्लेट कैपेसिटन्स बोलो श्रेणी जोड़ाण बोलो समांतर जोड़ाण बोलो आ बधाज बे मार्क्सना क्वेश्चन तमारा कही शको छो। अने डायलेट्रिक अचळांगवाळो बे अथवा त्रण मार्क्स में आवी शके छे। त्यार पछी लास्ट ऊर्जा सूत्र छे ए तमारो त्रण मार्क्स में आवी शके छे। એટલે આ ક્વેશ્ચન તમે કહી શકો અગત્યના છે એક ઉર્જાવાળું છે પછી તમે કહી શકો સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે ડાયપોલની સ્થિતિ ઉર્જા છે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ બધા આઈએમપી ક્વેશ્ચનમાં આવે છે મિત્રો। તો આ વાત થઈ આપણા ચેપ્ટર નંબર 2 ની એટલે બહુ જ અગત્યનું ચેપ્ટર છે વેટેજને આધારે પણ અને ક્વેશ્ચનને આધારે પણ। તો આ થઈ ચેપ્ટર નંબર 2 ની વાત આગળ વધીએ तो चेप्टर नंबर 3 नी वात करीए आपणे हवे। तो चेप्टर नंबर 3 प्रवाह विद्युत तो आ चेप्टर नुं वेटेज पण सारूं एवुं छे के एमसीक्यू मां केटला मार्क्सना क्वेश्चन आवाना भाई तो 4 मार्क्सना क्वेश्चन एमसीक्यू मां आवाना छे। साथे साथे थियरी नी वात करीए तो 5 मार्क्सनो क्वेश्चन मतलब 5 मार्क्सना क्वेश्चन आमां आवशे। तो आमां पण आपणे एवुं कही शकीए के आ चेप्टर पण सेकंड चेप्टरनी जेम 2-3-4 मार्क्समां आवी शके छे। तमे 4 मार्क्सना क्वेश्चन पेपर जोया होय तो आ चेप्टर छे सेकंड चेप्टर छे एमांथी घणी वखत रिपीटेशन क्वेश्चन एमां आवता ज होय छे।
मोटा भागे एक्जाम्पल चांसीस आम वधाय आ तीजा चैप्टर में कही सकी आपणे के एक्जाम्पल जे छे ए चार मार्क्स माटे खूब ज अगत्यना एवा छे आपणी पासे। तो लिस्ट जोईए आपणे हवे, तो सौथी पहेलो क्वेश्चन ओहमनो नियम लखो अने समझाओ। वी बराबर आया ओहमनो नियम बधाने खबर छे, तमारे लखीने समझावानो छे आमां। पछी सेकंड क्वेश्चन विद्युत प्रवाह घनता एटले शुं, विद्युत प्रवाह घनता पद में ओहमनो नियम मेळवो, प्रवाह घनता जे तमारे व्याख्या आपवानी छे अने ओहमनो नियम समझावानो छे आमां। तीजो क्वेश्चन इलेक्ट्रॉनो ड्रिफ्ट वेग समझाओ, वीडी ड्रिफ्ट वेग एटले वीडी विषे तमारे चर्चा में करवानी। पची ड्रिफ्ट वेग अने विद्युत प्रवाह वच्चे संबंध मेळवो, जे बराबर आई अपॉन ए, एना उपरथी ड्रिफ्ट वेग वीडी सूत्र मेळवानुं, जे बराबर एन ई वीडी ए सूत्र तमारामां मेळवानुं छे। पची पांचमो क्वेश्चन जो ओहमना नियमनी मर्यादाओ लखो, तमारे मर्यादा लखवानी छे। छठो क्वेश्चन जो तो अवरोधोना श्रेणी जोड़ाण माटे समतुल्य अवरोधनुं सूत्र मेळवो, अवरोधनुं श्रेणी जोड़ाण जो श्रेणी में हो तो आर इक्विवेलेंट बराबर आर वन प्लस आर टू प्लस आर थ्री ए सूत्र तमारा मेळवानुं छे। पछी सातमो जो तो अवरोधोना समांतर जोड़ाण माटे समतुल्य अवरोधनुं सूत्र मेळवो, वन अपॉन आर इक्विवेलेंट बराबर वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू ए प्रमाणे जेटला अवरोध हो एटला लई शकीए छे, तो ए समांतर जोड़ाण थई गयुं मित्रों। पछी आठमो क्वेश्चन जो व्हीटन ब्रिज नो सिद्धांत समझाओ, तमारे व्हीटन ब्रिज समझावानुं छे, आर वन अपॉन आर थ्री बराबर आर टू अपॉन आर फोर वालो कॉन्सेप्ट तमारे समझावानुं छे आमां। पछी आवे छे मीटर ब्रिज समझाओ, पछी दसमो आवे छे पोटेन्शियोमीटर एटले शुं, पोटेन्शियोमीटरनो सिद्धांत समझाओ, तमारे पहेला पोटेन्शियोमीटरनो शुं छे समझावानुं अने पछी आकृति दोड़ीने एने तमारे समझूती आपवानी छे सिद्धांतमां। पछी अगियारमो अने बारमो क्वेश्चन ए बहुज मोस्ट टाइमपी क्वेश्चन छे आ चेप्टरमांथी, त्रण के चार मार्क्स में पूछवा माटे के पोटेन्शियोमीटरना बे उपयोग छे, एमानो पहेलो उपयोग पोटेन्शियोमीटरनी मददथी बे विद्युत कोषोनी ईएमएफनी सरखामणी करवा माटेनो परिपथ दोड़ीने समझाओ। बे ईएमएफ होय ई वन ने ई टू, एनी सरखामणी करवानुं सूत्र ई वन अपॉन ई टू बराबर एल वन अपॉन एल टू वाळुं, ए सूत्र तमारे आकृति साथे समझावीने मेळवानुं छे। અને બીજો ઉપયોગ છે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો, બીજો ઉપયોગ શું છે આંતરિક અવરોધ શોધવાની, એ પણ તમારે મોસ્ટ ટાઈમપી ટોપિકમાં આવે છે। તો ટોટલ 12 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી બહુ જ અગત્યના છે મિત્રો। દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 3.1 3.3 થી 3.10 અને સ્વાધ્યાયના બધા જ 1-13 દાખલા આમાં આવી શકે છે, કારણ કે આમાં 2, 3, 4 કોઈ પણ માં સવાલ આવી શકે છે, એટલે બધા જ ક્વેશ્ચન કરવા જરૂરી છે આમાં, ક્લિયર। હવે ડિવાઇડ કરી દઈએ કયા 2 માર્ક્સમાં કયા 3 માર્ક્સમાં છે આપણી પાસે, તો ઓહમનો નિયમ તમારો 2 માર્ક્સમાં, પછી વિદ્યુત પ્રવાહ ઘનતા અને ઓહમનો નિયમ મેળવવાનો એ તમે કહી શકો 2 અથવા 3 માર્ક્સમાં આવી શકે, પછી ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગ તમે કહી શકો 3 માર્ક્સમાં, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ એ પણ તમે કહી શકો છો 3 માર્ક્સમાં, ઓહમનો નિયમની મર્યાદાઓ છે એ તમારા 2 માર્ક્સમાં આવી શકે, અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બંને ક્વેશ્ચન 2 માર્ક્સના તમે કહી શકો છો, વ્હીટન બ્રિજ છે મીટર બ્રિજ છે આ પણ તમારા 2 માર્ક્સમાં જ આવે છે, અને લાસ્ટ 3 ક્વેશ્ચન છે પોટેન્શિયોમીટર એટલે શું સિદ્ધાંત અને તેના 2 ઉપયોગો મોસ્ટ ટાઈમ બી 2 અથવા 3 માર્ક્સમાં આવે, અને આ બંને ક્વેશ્ચન 3-3 માર્ક્સના છે એવું આપણે કહી શકીએ છીએ। એટલે મોસ્ટ ટાઈમ બી જો કાઢવા હોય આમાંથી તો આ 1 છે આ 2 આ 3, પછી વિસ્ટર્ન બ્રિજ મીટર બ્રિજ, પછી ઓહમના નિયમની મર્યાદાઓ અને વિદ્યુત ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ આ તમારા આઈએમપી ક્વેશ્ચનમાં તમે લઈ શકો છો। તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત આઈએમપી ટોપિકનું લિસ્ટ, બહુ જ અગત્યનું ચેપ્ટર છે વેટેજને આધારે, તો તમે આ 3 ચેપ્ટર કરો પહેલું બીજું ત્રીજું તો તમારા 100માંથી 25 માર્ક્સનું કવર થઈ જાય મિત્રો, માત્ર 3 ચેપ્ટરમાં 25 માર્ક્સનું કવર થઈ જશે બરાબર। તો આગળ છીએ હવે આપણે, તો નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ,
जो तमे पार्ट एनी चर्चा करो चैप्टर माथी तो आ चैप्टर माथी 3 एमसीक्यू आवाना छे अने पार्ट बी नी चर्चा करो तो आ चैप्टर माथी 5 मार्क्स ना क्वेश्चन आवी शके छे। एटले एम कही शको आ चैप्टर माथी 2 के 3 मार्क्स नु वधु पूछण शक्यता खरो आमाथी। तो जोईए क्वेश्चन नो लिस्ट। तो पहलो क्वेश्चन, विद्युत प्रवाह आधारित सरिया पर लागता चुंबकीय बल नु सूत्र मेळो। F इज इक्वल टू IL क्रॉस B वाली थियरी छे। पची समान चुंबकीय क्षेत्र में क्षेत्र ने लंब रूपे गति करता विद्युत भारित कणनी चर्चा करो। के चुंबकीय क्षेत्र होय ए चुंबकीय क्षेत्र में कोई विद्युत भार जो गति लंब रूपे करे तो एनो आकार वर्तुळाकार होय। अने जो वर्तुळाकार गतिपथ होय तो लखी शको केन्द्रगामी बल बराबर विद्युत भार ऊपर लागतो चुंबकीय बल क्यू वी क्रॉस बी वाळो। एना ऊपरथी त्रिज्या शोधी शकाय, एना ऊपरथी आवर्तकाल शोधी शकाय, ए थियरी तमारे आमां लखवानी छे। पछी त्रीजो क्वेश्चन आवे छे, बायो सावर्टनो नियम तमारे समझावानो छे। पछी चौथो आवे छे क्वेश्चन, विद्युत प्रवाह आधारित वर्तुळाकार प्रवाहगराणी अक्ष ऊपर चुंबकीय क्षेत्रनो सूत्र मेळो। मोस्ट आईएमपी વારે ઘડીએ પૂછાતા ક્વેશ્ચનમાંનો આ એક છે। પાંચમો ક્વેશ્ચન, એમ્પિયરનો સર્કિટનો નિયમ સમજાવો। આ ચોથા ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ હશે, બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ આઈ એન આર સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ ઇઝ ટુ 3/2 એ સૂત્ર તમારે મેળવવાનું છે આમાં। પછી એમ્પિયરના સર્કિટનો નિયમ તમે સમજાવવાનો છે આપણે। નેક્સ્ટ છઠ્ઠો તમે જુઓ ક્વેશ્ચન, તો લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે। બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ સૂત્રવાળું આ લાંબુ સોલેનોઇડવાળું છે, આ પણ એટલું જ અગત્યનું છે થિયરી આપણા માટે। પછી સાતમો ક્વેશ્ચન જો, તો ટોરોઇડ એટલે શું? પ્રવાહ આધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો। સેમ આ સૂત્ર છે, બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ, આ થિયરી પણ એટલીસ્ટ આ પ્રમાણે કામની છે। પછી આઠમો ક્વેશ્ચન જોઈએ, તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારી તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવો। F ઇઝ ઇક્વલ ટુ, બે સમાંતર તારો હોય તો F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો I1 I2 L અપોન 2πr। ધારો કે આ બે તાર છે આપણી પાસે, બે તાર વચ્ચેનું અંતર આપણી પાસે R છે, તો સૂત્ર શું લખી શકો? પ્રવાહ ધારો કે આમાંથી I1 હોય, આમાંથી I2 હોય, તો સૂત્ર બળ બરાબર મ્યુ ઝીરો I1 I2 લંબાઈ પરિમિત તારની L ના છેદમાં 2πr અંતર બંને વચ્ચેનું, એ થિયરી તમારે આમાં લખવાની છે। પછી નવમી વાત કરીએ, તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર તમારે મેળવવાનું છે। મોસ્ટ ટાઈમ બી પણ તમે કહી શકો। મિત્રો, આ જે થિયરી છે એમાં બે ભાગ પડે છે, એક તમારું જે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રની અક્ષમાં હોય આ રીતે, અને બીજું એ ગૂંચળું અક્ષ સાથે થીટા ખૂણે હોય। આ બે મેથડ તમને એમાં આપેલી છે, એટલે જો તમને અલગથી પૂછવું હોય કે ભાઈ અક્ષની દિશામાં વાળી અથવા થીટા ખૂણે વાળી, તો જેવું પૂછવું હોય એવું તમે લખી શકો છો। અને જો તમારે 4 માર્ક્સમાં ક્વેશ્ચન આવે તો બંને વસ્તુ લખવું તમારે, મોસ્ટ આઈએમપી થિયરીમાંની એક કહી શકો। દસમો ક્વેશ્ચન જોઈએ, તો ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવવાનો છે તમારે। 11મો ક્વેશ્ચન, ગેલોનોમીટરની આકૃતિ દોડીને રચના તમારે સમજાવવાની છે અને તેનો સિદ્ધાંત પણ તેનો સમજાવવાનો છે। આ 3 ક્વેશ્ચન એટલા જ અગત્યના છે આપણા માટે, ગેલોનોમીટરની આકૃતિ દોડીને રચના અને સિદ્ધાંત સમજાવવાનો। પછી લાસ્ટ બે ક્વેશ્ચન જો, આ જે ગેલોનોમીટર છે એના બે ઉપયોગો છે, એક એ મીટર તરીકે ઉપયોગ અને બીજો વોલ્ટ મીટર તરીકે ઉપયોગ। તો આ ખાસ યાદ રાખું, તમને મેં એક ટ્રીક કીધી હતી કે થિયરી યાદ કેવી રીતે રખાય, તો આમાં આપણે જો ટ્રીક વાપરી શકીએ। સૌથી પહેલાં આપણે ધારો કે આની વાત કરીએ એ મીટર તરીકે ઉપયોગની, તો સૌથી પહેલાં જે ગેલોનોમીટર છે એને આપણે શ્રેણીમાં જોડવો પડે એ મીટરમાં લઈ જવા માટે, તો એ આકૃતિની સમજૂતી પહેલાં પેરેગ્રાફમાં કરવાની, જે પહેલો પેરેગ્રાફ લખો એમાં આકૃતિની સમજૂતી તમે લખવાની, પછી બીજા પેરેગ્રાફમાં કે તમે પરિપથમાં એ મીટર જોડો છો, સોરી ગેલોનોમીટર જોડો છો, તો એનાથી એ પરિપથમાં શું શું તકલીફો આવે છે, શું શું પ્રોબ્લેમ આવે છે, કે અવરોધ ચેન્જ થઈ જાય, ગેલોનોમીટરમાં તકલીફ પડી શકે કંઈ, તો એ પ્રોબ્લેમ તમારે બીજા પેરેગ્રાફમાં લખવાના। પછી ત્રીજા પેરેગ્રાફમાં
તમારે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું છે કે આપણે સંટ જોડવો પડે, તો સોલ્યુશનની ચર્ચા આપણે ત્રીજા સ્ટેપમાં કરવાની. તો જો આ થિયરી તમારે યાદ રાખવી હોય તો ત્રણ સ્ટેપ યાદ રાખવા પડે, પહેલાં આકૃતિની સમજૂતી, પછી પ્રોબ્લેમ જે થતા હોય એ, અને ત્રીજું આવે છે એનું સોલ્યુશન્સ. તો એ પ્રમાણે થિયરી તમે યાદ રાખી શકો છો. તો આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે જેવું અગાઉના ચેપ્ટર જેવું છે. તો આ તમારા 13 ક્વેશ્ચન. પછી એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણની અંદર 1, 3, 5 થી 11 અને 13, જ્યાં સત્યમાં 1 થી 13 તમે કહી શકો, કારણ કે 5 માર્ક્સની થિયરી આમાંથી આવવાની છે, એટલે આમાંથી 2, 3 કે 4 માર્ક્સનું કંઈ પણ આવી શકે એવું છે. તો મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર પણ તમે આને કહી શકો છો. તો આપણે ચેપ્ટરને હવે ડિવાઇડ કરીએ 2, 3, 4 માર્ક્સમાં. તો સૌથી પહેલો વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર લાગતું ચુંબકીય બળ, આ જે ક્વેશ્ચન છે એ તમારો 2 માર્ક્સમાં છે. પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વિદ્યુત પ્રવાહના કારણની ચર્ચા, તો આ ક્વેશ્ચન તમારો 3 માર્ક્સમાં થઈ શકે. બાયો સાવર્ટનો નિયમ તમારો 2 માર્ક્સમાં આવી શકે. પછી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર તમે કહી શકો કે 3 અથવા 4 માર્ક્સમાં એ પૂછાઈ શકવાના શક્યતા ખરો. પછી એમ્પિયરના સર્કિટલનો નિયમ 2 માર્ક્સમાં આવી શકે. પછી છઠ્ઠો ક્વેશ્ચન, લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો 2 કે 3 માર્ક્સમાં આવી શકે છે. પછી ટોરોઇડ છે, ટોરોઇડ પણ 3 માર્ક્સમાં આવી શકે એવું કરો. પછી 2 સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતું બળ 2 માર્ક્સમાં આવી શકે એવું કરો. અને 9મો ક્વેશ્ચન છે, ટોર્કનું સૂત્ર જો બંને સાથે લખવામાં આવે તો આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે છે. 10મું જે ન્યુક્લિયસ છે એ તમારા 2 કે 3 માર્ક્સમાં પૂછી શકે એવું છે. ગેલોનોમીટર છે, સિદ્ધાંત છે એ તમારો 2 માર્ક્સમાં આવે. જ્યારે એ મીટર અને વોલ્ટ મીટરનો ઉપયોગ છે એ તમારા 3 માર્ક્સમાં આવી શકે અલગથી, પણ સાથે પૂછવું તો પણ પૂછી શકે 4 માર્ક્સમાં, શક્યતા ખરો. તો આ થઈ ગયા તમારા બધા જ 12, 13, 13 ક્વેશ્ચનનું ડિવાઇડેશન. હવે આમાંથી IMP કયા કયા જોવા હોય તો આપણે આ 3 તો જોયા જ, પછી આ 4થો ટોર્કનું સૂત્રવાળો, પછી ટોરોઇડ છે, પછી સોલેનોઇડ છે, અને વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, આ મોસ્ટ IMP-માંના તમે કહી શકો છો. તો આ થઈ ગયો ચેપ્ટર નંબર 4. આગળ વધીએ તો ચેપ્ટર નંબર 5, ચુંબકત્વ અને દ્રવ્ય. બહુ સિમ્પલ ચેપ્ટર કરી નાખેલું છે. તમારે આ વખતે જે COVID-19 ને કારણે 70% સિલેબસ છે એમાંથી જે 30% કાઢી નાખેલો છે એમાં આ ચેપ્ટરમાં મોટા ભાગના જે IMP ક્વેશ્ચન હતા એ 30% નીકળી ગયા છે. બહુ ઓછા ક્વેશ્ચન આમાં 70% વધેલા છે. એમાં પણ તમે જો વેટેજ જે MCQ છે એમાં 3 માર્ક્સનું આવવાનું છે, એટલે થિયરી માત્ર 2 માર્ક્સમાં, ખાલી 2 માર્ક્સની થિયરી આવવાની છે આમાંથી. કે દાખલો, તો તમારે આમાંથી જે 2 માર્ક્સનું હોય એ જ વસ્તુ ખાલી કરવાનું છે, 3 કે 4 માર્ક્સનું કરવાનું નથી. તો આમાં 2 માર્ક્સના ક્વેશ્ચન કયા કયા? તો સૌથી પહેલાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બીજો ક્વેશ્ચન કયો? ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન કયો? ભૂચુંબકીય તત્વો અથવા ભૂચુંબકીય પ્રાચલો, આમાં શું આવે? તો આવે છે ડેક્લિનેશન છે, ડીપ એંગલ છે, બરોબર. ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક BH અને BV એ ઘટકો વિશે તમારે આમાં ચર્ચા કરવાની હોય, આ પ્રાચલો કહેવાય એને. અને ચોથું આવે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો સમજાવો. તો આ બધા જ ક્વેશ્ચન 2 માર્ક્સના છે. સાથે સાથે તમે જો એક્ઝામ્પલ જુઓ તો ઉદાહરણની અંદર 5.8, 5.9, 5.10, સ્વાધ્યાય 5.1, 5.2, તો આ ચેપ્ટરમાંથી ખાલી 2 માર્ક્સનું આવવાનું છે. એમાં તમે જો IMP જોવું હોય તો ભૂચુંબકીય તત્વો પ્રાચલો છે, કાયમી ચુંબકો, વિદ્યુત ચુંબકો છે, અને લાક્ષણિકતાઓ આ 2 માર્ક્સમાં પૂછાવવાના સારા એવા ક્વેશ્ચન કહી શકો છો. એટલે તમને એક આઈડિયા આવવો જોઈએ બધા જ ક્વેશ્ચન 2 માર્ક્સમાં. તો આપણે જે 5 ચેપ્ટર જોયા એના પર તમને એવું લાગતું હશે કે જો આ બધા જ ક્વેશ્ચન આપણને આવડી જાય તો આરામથી આપણા ફિઝિક્સમાં માર્ક્સ વધી શકે. તો જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રો સુધી એને પહોંચાડી શકો છો અને લાઇક કરી શકો છો. ક્લિયર? તો આ 5 ચેપ્ટર આપણે ક્લિયર કર્યા. હવે આગળ જઈએ ચેપ્ટર નંબર 6. તો જો ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પીડન, બરોબર, જેમાં તમે વેટે જુઓ તો MCQમાં 3 માર્ક્સનું આવવાનું છે અને થિયરીમાં
બે માર્ક્સનું આવવાનું છે. તમે જોઈ શકો આમાં કયા કયા ક્વેશ્ચન અગત્યના છે. તો સૌથી પહેલાં ચુંબકીય ફ્લક્સ સમજાવો, પહેલો ક્વેશ્ચન. પછી બીજો ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરાડેનો નિયમ લખો અને સમજાવો. ત્રીજો ક્વેશ્ચન, લેન્સનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે સમજાવો. આ લેન્સના નિયમમાં કે જે પ્રેરિત ઈએમએફ મળે છે એ કઈ દિશામાં ઉત્પન્ન થાય એનાની દિશા શોધવા માટેનો આ નિયમ છે લેન્સનો નિયમ. ચોથો ક્વેશ્ચન, ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે યુ આકારના વાહકની ભૂજા ઉપર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ ઈ બરાબર બીએલવી સૂત્ર, આ સૂત્રની થિયરી તમારે લખવાની છે. મોસ્ટ ટાઈમ પી એમાં તમે કહી શકો આ થિયરીને. પછી પાંચમો એમસીક્યુ થિયરી જુઓ તો કઈ છે ભાઈ, આત્મપ્રેરણ સમજાવી આત્મપ્રેરિત ઈએમએફ સૂત્ર મેળવો. આ પણ અગત્યની થિયરી છે. આત્મપ્રેરણ સમજાવવાનું છે, આપણી પાસે કોઈ એક જ ગૂંચળું હોય એમાંથી જો પ્રવાહ પસાર કરીએ તો એમાં ચુંબકીય ક્ષેત્રને કારણે રેખાઓ પસાર થશે. હવે જો તમે પ્રવાહમાં ચેન્જ લાવો તો ફ્લક્સમાં ચેન્જ થાય પોતાનામાં જ, અને પોતાનામાં જ ઈએમએફ મળે એને, તો એના પોતાનામાંથી જ પ્રવાહ ચેન્જ થાય અને પોતાનામાં જ ફ્લક્સ મળે અને પોતાના જ ઈએમએફ ઉત્પન્ન કરે, તો એને બોલે આત્મ, પોતાની જાતે પોતાનામાં આત્મપ્રેરણ સમજણ. અને એના ઉપરથી આત્મપ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી તમારે એ સૂત્રમાં મેળવવું છે. તો આ પણ મોસ્ટ ટાઈમ્પી થિયરી છે મિત્રો. પછી છઠ્ઠો ક્વેશ્ચન, જો અન્યન્ય પ્રેરણ સમજાવી તેનું સૂત્ર મેળવો. આ પણ અગત્યની જ કહેવાય. આત્મ અને અન્યમાં ફરક શું? આત્મામાં એક જ ગૂંચળું હોય અને પોતાનામાં જ ઈએમએફ જનરેટ કરે, જે અન્યમાં બે ગૂંચળા હોય, એકમાંથી પ્રવાહ પસાર થાય, તમે એમાં ચેન્જ લાવો તો બીજા ગૂંચળામાં ફ્લક્સ મળે આપણને, બીજા ગૂંચળાના ફ્લક્સમાં ચેન્જ થાય અને બીજા ગૂંચળામાં ઈએમએફ આપણને મળે. એટલે પ્રવાહ પહેલામાં હોય તો ઈએમએફ બીજામાં, પ્રવાહ બીજામાં હોય તો ઈએમએફ પહેલામાં, એને બોલાય અન્યન્ય પ્રેરણ. એનું સૂત્ર મેળવવાનું છે તમારે. પછી સાતમો ક્વેશ્ચન જુઓ તો ભાઈ, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર, આ પણ અગત્યની છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા વન હાફ એલ આઈ સ્ક્વેર એ સૂત્ર તમારામાં મેળવવાનું છે મિત્રો. અને આઠમો ક્વેશ્ચન, એસી જનરેટરનો સિદ્ધાંત રચના આકૃતિ દોરીને પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. આ પણ અગત્યની જ થિયરી કહી શકાય. તો આ થઈ ગયા આઠ ક્વેશ્ચન. સાથે સાથે એક્ઝામ્પલ જોવા હોય તો ઉદાહરણ નંબર 6.2 ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર અને સધ્યમાં 6.3 4 5 છ સાત આઠ નવ દસ, આમાંથી બે માર્ક્સનું ઘણા ક્વેશ્ચન આમાંથી બને છે મિત્રો. તો આ જ બહુ અગત્યનું ચેપ્ટર તમે કહી શકો છો. એમાં આઈએમપી ટીક કરી રહ્યા છીએ આપણે. આ ચાર ગતિકીય પાંચ બરાબર, આ કહી શકો તમે પાંચ ક્વેશ્ચન અગત્યના છે આ ચેપ્ટરમાંથી, એવું આપણે કહી શકીએ. તો આ લિસ્ટ થઈ ગયું છઠ્ઠા ચેપ્ટરનું. આગળ વધીએ તો નેક્સ્ટ જો સાતમું ચેપ્ટર, પ્રત્યાવર્તી, જેને આપણે એસી અલ્ટરનેટ કરંટ કહીએ છીએ બરાબર, જેમાંથી એમસીક્યુમાં તમારે ચાર માર્ક્સનું અને થિયરીમાં પણ તમારે ચાર માર્ક્સનું આવવાનું છે. એટલે આ વેટેજ પ્રમાણે બહુ અગત્યનું ચેપ્ટર કહી શકીએ આપણે. તો એમાં કયા કયા એમપી સવાલ છે જોઈએ. તો સૌથી પહેલાં અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો. આ જેવું અવરોધ માટે છે, ઇન્ડક્ટર માટે છે, કેપેસિટર માટે છે, આ થિયરી મોટાભાગના વિદ્યાર્થીને અઘરી લાગતી હોય છે. પણ જો તમને ટ્રીક આપું ઇઝી બનાવવાની ટ્રીક, સૌથી પહેલાં અવરોધની ચર્ચા કરીએ. તો અવરોધમાં જે આપણે આકૃતિ દોરીએ છીએ કે અવરોધ જોડીએ, બે એસી સોર્સ જોડીએ આપણે, તો એ પહેલાં આકૃતિની સમજૂતી પહેલાં પેરેગ્રાફમાં આપી દેવાની. પછી બીજા પેરેગ્રાફમાં એ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લેવાનો અને એના ઉપરથી પ્રવાહનું સમીકરણ આઈ બરાબર આઈએમ સ્વરૂપમાં લાવી દેવાનું. આ સ્ટેપ નંબર ટુ, પેરેગ્રાફ નંબર ટુ. પછી પેરેગ્રાફ નંબર ત્રણ, તમારી પાસે એસી સોર્સ વી છે, તમારી પાસે આઈ છે, તમે એના ઉપરથી સરેરાશ પાવર પી બરાબર વી એના ઉપયોગથી એ એવરેજ પાવર શોધી શકો છો. એટલે તમારો એક્ઝામ્પલ પૂરો થઈ જાય. ચોથામાં તમે હા એનો પહેલે આલેખ દોરી શકો વી અને આઈનો. ધારા અવરોધ છે તો બંનેની કડા સરખી હોય તો વી ને આઈ એક જ બિંદુથી શરૂ થતું હોય, તો તમે આ ચાર પોઈન્ટમાં થિયરીને કરી શકો છો. તો એક વખત ટ્રાય કરજો. ચાર પોઈન્ટ, આકૃતિ, કિર્ચોફનો બીજો નિયમ લઈને પ્રવાહનું સમીકરણ, ત્રીજામાં એવરેજ પાવર, ચોથામાં આલેખ તમે દોડીને જોજો, તમને થિયરી આવડી જશે.
આવું જ તમે ઇન્ડક્ટરમાં પણ કહી શકો, માત્ર ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવી વી અને આઈના આલેખો દોડો તથા માત્ર ઇન્ડક્ટર માટે એવરેજ પર સૂત્ર મેળવો. જે પોઈન્ટ આમાં કીધા એ જ પોઈન્ટ આને લાગુ પડે છે. સૌથી પહેલો પોઈન્ટ શું કરવાનો, આકૃતિની સમજૂતી. બીજા પોઈન્ટમાં કિર્ચોફનો નિયમ લેવાનો અને પ્રવાહનું સમીકરણ મેળવવાનું. પછી ત્રીજા પોઈન્ટમાં તમે આલેખ દોડી શકો છો. અને ચોથામાં એવરેજ પાવર તમારે શોધવાનું છે. ક્લિયર? આવું સેમ કેપેસિટરમાં પણ કહી શકો, માત્ર કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવી વી અને આઈના આલેખ દોડો તથા માત્ર કેપેસિટર માટે એવરેજ પાવરનું સૂત્ર મેળવો. જે પોઈન્ટ આમાં કીધા એ જ પોઈન્ટ તમારે આમાં લખવાના છે. ચોથો મોસ્ટ ટાઈમ બી વારે ઘડીએ પૂછાતો ક્વેશ્ચન કે ભાઈ એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ, ઇમ્પીડન્સ અને ખડાના સૂત્રો ફેઝર ડાયાગ્રામની રીતે તમારે મેળવવાના છે. ફેઝ ડાયાગ્રામનો ઉપયોગ તમારે કરવાનો છે. એના ઉપરથી આઈ માનાકમાં ઝેડ અને ટેન ફાઈ તમારે મેળવવાના છે. મોસ્ટ આઈએમપી છે. જો તમને આ થિયરી બરોબર આવડી જાય તો આના ઉપરના દાખલા બહુ ઇઝી તમને લાગશે, કારણ કે આ ચેપ્ટરમાં વધારે પડતા કોન્સેપ્ટ આના ઉપર જ આવવાના છે દાખલામાં. તો તમને આ થિયરી આવડવી જરૂરી છે. પછી નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન જોઈએ તો ભાઈ એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવી ક્યુ ફેક્ટર સમજાવો છે. અનુનાદ શું છે સમજાવવાનું, તીક્ષ્ણતા છે એના ઉપરથી ક્યુ ફેક્ટર મેળવી લેવાનું. ક્વેશ્ચન નંબર 6 એલસી દોલનો માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એલસી દોલનો માટે વિકલ સમીકરણ મેળવી પ્રવાહનું સમીકરણ મેળવો. આમ તો ખરેખર આ જે એલસી દોલનોનો ટોપિક છે એ ટોટલ 3 ભાગમાં ડિવાઈડ છે. સૌથી પહેલો ભાગ એલસી દોલનો માટેનું વિકલ સમીકરણ, બીજો ક્વેશ્ચન એ વિકલ સમીકરણનો ઉકેલ જેમાં તમારે આઈ અને તમારે વીના સમીકરણ લખવાના, અને ત્રીજામાં કે ભાઈ કેપેસિટર ઇન્ડક્ટર હોય તો વિદ્યુતભાર ફ્લક્ચ્યુએશન થયા કરે, આમાંથી આમાં જાય, જેને આપણે દોલનો કહીએ છીએ, તો ખેટ થાય એ તમારે સમજાવવાનું છે. તો પહેલા બે ભાગ ભેગા કરીએ એટલે આ 4 માર્ક્સની થિયરી તમારી બનતી હોય છે. મોસ્ટ ટાઈમ બી વારે ઘરે પૂછાતો ક્વેશ્ચન છે. પછી 7મું જોઈએ, ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત રચના અને કાર્યપદ્ધતિ આ પણ એટલું જ અગત્યનું છે. તમારે ટ્રાન્સફોર્મર દોરવાની, સિદ્ધાંત લખવાનો, રચના લખવાની અને એ કાર્ય કેટલા કરે છે એના ઉપરથી સૂત્ર તમારે મેળવવાનું થશે. તો આ થઈ ગયા 7 ક્વેશ્ચન તમારા ચેપ્ટર નંબર 7ના. મોસ્ટ આઈએમપી છે, બહુ ઇઝી ચેપ્ટર છે, બરાબર? તો આઈએમપી ક્વેશ્ચન કયા તો લખેલા છે આપણે 1-2 એલસીઆર, બરાબર? આ 3 ક્વેશ્ચન આઈએમપી કહી શકો. તમે માર્ક્સમાં ડિવાઇડેશન કરો તો આમાં મોટા ભાગે તમે જુઓ તો આ 3 માર્ક્સનું છે, આ તમારું વધારે 3 માર્ક્સનું છે, આ 3 માર્ક્સનું છે તમારું, આ 4 કે 3 માર્ક્સનું તમે કહી શકો છો. પછી તીક્ષ્ણતા છે એ પણ તમારો 3 માર્ક્સમાં આવશે. પછી એલસી દોલનો છે, જો આખી આખી થિયરી પૂછે 3 ભાગ તો પછી આ 4 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય, નહીંતર 3 માર્ક્સનો ક્વેશ્ચન પણ થઈ શકે છે. અને ટ્રાન્સફોર્મર તમારું 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછી શકે છે. મોસ્ટ ટાઈમપીમાં આવે છે, બહુ ઇઝી ચેપ્ટર છે. આમાંથી 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે વારે ઘડીએ, ક્યાં તો થિયરી હોય ક્યાં તો એક્ઝામ્પલ હોય. તો થિયરી મેં તમને કીધી, હવે એક્ઝામ્પલ જોઈ લો અહીંયા કે ભાઈ 7.1, 2, 4, 6, 8, 11 સદ્યમાં 1, 2, 3, 4, 6, 7, 8 10, 11 આ તમારા એક્ઝામ્પલ છે. તો આ થઈ ગઈ ચેપ્ટર નંબર 7ની વાત. હવે આગળ જઈએ તો ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, ઈએમ વેવ. બહુ ઇઝી ચેપ્ટર છે. એમસીક્યુની વાત કરીએ તો 3 માર્ક્સ અને થિયરીની વાત કરીએ તો માત્ર 2 માર્ક્સ. તો આમાં ખાલી 2 થિયરી એવી છે કે જે 2 માર્ક્સમાં આવી શકે છે અને વારંવાર આમાંથી જ આવતું હોય છે. તો પહેલો ક્વેશ્ચન કયો ભાઈ, તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, ઘણી બધી લાક્ષણિકતાઓ છે એમાંથી કોઈ પણ 4-5 તમારે સિલેક્ટ કરીને લખવાની હોય લાક્ષણિકતાઓ. અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિભાગોની ટૂંકમાં માહિતી, જો કે આખ્યા કોઈ વિભાગ નથી આવતો આપણી પાસે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ કેટલા વિદ્યુત ચુંબકીય તરંગો છે, 7. દ્રશ્ય પ્રકાશ, યુવી, આઈઆર, એક્સરે, આ બધા અલગ અલગ તરંગો 7 છે. પણ સાથે 7 કદી આવતા નથી, કોઈ પણ એક અલગથી પૂછાતું હોય છે. એટલે આપણે વર્ણપટની જગ્યાએ 7 અલગ અલગ તરંગો યાદ રાખવાના.
બરોબર, તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. મિત્રો આ જે થિયરી છે વર્ણપટ, એમાં જે 7 વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એને યાદ રાખવાની ટ્રીક છે મારી પાસે. સૌથી પહેલું શું જોવાનું ભાઈ, કે આ 7-7 વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાંથી ઉત્પન્ન થાય છે, કે ભાઈ યુવી હોય, આઈઆર હોય, કે એક્સરે હોય, દ્રશ્ય પ્રકાશ હોય, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એનો સોર્સ શું છે, એ પહેલો પોઈન્ટ લખવાનો. બીજા પોઈન્ટમાં કે ભાઈ એ જે વસ્તુ છે એની રેન્જ કેટલી, તરંગ લંબાઈની હોય કે તમારે કોઈ રેન્જ આપેલી હોય તો એ રેન્જ તમારે યાદ રાખવી પડે. પછી ત્રીજો પોઈન્ટ આવે છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તમે જો આ 3 વસ્તુ લખો તો આરામથી 2 માર્ક્સ તમારા આવી શકે. તો 7-7 વિદ્યુત ચુંબકીય તરંગોમાં આ 3 વસ્તુ માહિતી યાદ રાખી લેવાનું તમારે. તો બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે. હવે એક્ઝામ્પલની વાત કરીએ તો 8.2-8.5 બહુ નાનું ચેપ્ટર કરી નાખેલું છે, કારણ કે એમાંથી મોસ્ટ ઓફ લુક નીકળી ગયું છે. સ્વાધ્યાય 8.4, 8.5, 8.7, 8.8, તો 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો, ઈએમ વેવ, બહુ ઇઝી ચેપ્ટર છે. જોઈએ આગળ. હવે તો ચેપ્ટર નંબર 9 જોઈએ, મોસ્ટ આઈએમપી ચેપ્ટર, વેટેજમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 9, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. એમાંથી જે પ્રકાશીય ઉપકરણ છે એ નીકળી ગયા છે. આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર જોવાનું છે. જેમાં એમસીક્યુ વાત કરીએ તો આપણી પાસે 5 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવવાના છે, અને તમે જો થિયરીની વાત કરો તો 7 માર્ક્સનું આમાંથી આવવાનું છે. મોસ્ટ આઈએમપી કહી શકો, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અને 4 માર્ક્સમાં આમાંથી ક્વેશ્ચન હશે જ. તો જોઈએ આપણે આઈએમપી લિસ્ટ. તો સૌથી પહેલું, પાણીથી ભરેલી ટાંકીના તળિયાને હવામાંથી જોતા જોવા મળતી તળિયાની સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો સંબંધ મેળવો. બીજો, પૂર્ણ આંતરિક પરાવર્તનની આકૃતિ દોરીને સમજૂતી આપો. ત્રીજો ક્વેશ્ચન, ગોળીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ માધ્યમના વક્રીભોના અને વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો. મતલબ યુ અને વી, તમારે જે યુ ને વીનું સમીકરણ મેળવવાનું કોના પદમાં, તો વક્રીભોના એન અને ત્રિજ્યા આરના પદમાં મેળવવાનું છે. મોસ્ટ આઈએમપી તમે કહી શકો આ થિયરીને. પછી 4 માર્ક્સની વાત કરીએ તો પાથરા બહિગો લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવી લેન્સ મેકરનું સમીકરણ 1/f = n2 - n1 / n1 કૌંસમાં 1/r1 - 1/r2. આ પણ મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટર મોટાભાગના વિદ્યાર્થીને એવું લાગે અઘરું છે, પણ અઘરું તમને હું મિત્રો કહું ને તો ખાલી એક જ વસ્તુ આ ચેપ્ટરમાં છે, એ છે સન્ના પદ્ધતિ. તમને 250 કે લેસ કોઈ પણ હોય, જો સંજ્ઞા પદ્ધતિ ખબર પડી જાય તો તમને દાખલા બધા ઇઝી લાગે અને થિયરી પણ તમને ઇઝી લાગે. એટલે આમાં બીવાનું કંઈ નથી, પણ ખાલી ધ્યાન શું રાખવાનું છે, સંજ્ઞા પદ્ધતિમાં. તમને જો સંજ્ઞા પદ્ધતિ ખબર પડી જાય કે ભાઈ કિરણ જે બાજુ જતું હોય એ બાજુ પ્લસ દિશા લેવાય, બીજી બાજુ માઇનસ લેવાય, તો આપણે જો ખબર પડી જાય વસ્તુને તો તમને આરામથી ચેપ્ટરમાં માર્ક્સ જેટલા જોઈએ એટલા કવર કરી શકો છો. તો આ 4 નંબરનો ક્વેશ્ચન થયો. 5મો ક્વેશ્ચન તમે જો તો લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરી એનું સૂત્ર તમારે P = 1/f મેળવવાનું છે. 6ઠો ક્વેશ્ચન, સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f = 1/f1 + 1/f2 સંપર્કમાં હોય ત્યારે. 7મો ક્વેશ્ચન, પ્રિઝમ માટે આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો, સાથે સાથે એના ઉપરથી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધવાનું સૂત્ર પણ લાસ્ટ છેલ્લે સુધી તમારે લખવાની છે. મોસ્ટ આઈએમપી થિયરીમાં આ આવે છે 4 માર્ક્સમાં. એટલે કહી શકો કે આ જે ક્વેશ્ચન છે તમારો 4 માર્ક્સમાં બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. એવું તમે આ ક્વેશ્ચનને કહી શકો 3 માર્ક્સમાં, તમે પાવરનું જે છે તમે કહી શકો એને 2 માર્ક્સમાં, લેન્સનું જે લેન્સ મેકર છે એ તમે કહી શકો 3 અથવા તો 4 માર્ક્સમાં કહી શકો. એ જ પ્રમાણે ગોળીય સપાટી છે તમે કહી શકો 3 માર્ક્સમાં, પૂર્ણ આંતરિક પરાવર્તન છે એ 2 માર્ક્સમાં કહી શકો, અને આભાસી ઊંડાઈ, સાચી ઊંડાઈ 2 માર્ક્સમાં કહી શકો. એમાં વધારે પડતો આઈએમપી ક્વેશ્ચન મેં અહીંયા ટીક કરેલા છે. તો આ છે તમારા આઈએમપી ક્વેશ્ચન. હવે એક્ઝામ્પલ જોઈએ આઈએમપી. તો ઉદાહરણની અંદર 9.3, 4, 6, 8, 9 સ્વાધ્યાયમાં જો
तो 9.1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 16, 17, 19, 20, 21, 22, 23, 24 અને 25 બધા જ ક્વેશ્ચન અગત્યના છે મિત્રો. પણ એટલું સારું છે કે આ ચેપ્ટરમાંથી જે ટફ ટફ એક્ઝામ્પલ કહી શકો, ટફ ટફ ટોપિક કહી શકો, એ બધું આમાંથી 30% નીકળી ગયું છે. તો 70% તમારી પાસે બહુ ઓછા સ્કોપ છે, તો તમે આને બરોબર કમ્પ્લીટ કરો તો કદાચ તમારા 12 માંથી 12 માર્ક્સ આવી શકે આમાં. પણ ખાલી ધ્યાન શું રાખવાનું છે? સંજ્ઞા પદ્ધતિ. બાકી ચેપ્ટર બહુ જ ઇઝી છે આમાં, બરોબર. તો આ ચેપ્ટર નંબર 9 આગળ જઈએ આપણે. હવે તો નેક્સ્ટ ચેપ્ટર નંબર 10, આ પણ એટલું જ અગત્યનું છે. ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર એમસીક્યુની વાત કરીએ તો 5 માર્ક્સના એમસીક્યુ છે. જો થિયરીની વાત કરીએ તો થિયરી આવશે 3 માર્ક્સની. તો એમાં કયા કયા ક્વેશ્ચન આઈએમપી છે જોઈએ. તો સૌથી પહેલાં હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગ અગ્ર માટે સમજાવો. આ ક્વેશ્ચન અગત્યનો છે. બીજો, પ્રકાશ માટે ડોપલર અસર એટલે શું? રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો. ડોપલર અસર સમજાવવાની છે. ત્રીજું, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. આ પણ અગત્યનું છે કે સહાયક વ્યતિકરણમાં પથ તફાવત, કડા તફાવત કેટલો, વિનાશકમાં કેટલો, એ તમારે મેળવવાનું છે આમાં. ચોથો, યંગના બે સ્લિટના પ્રયોગની મદદથી પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. પછી મોસ્ટ ટાઈમ બી 5મો ક્વેશ્ચન, યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાનું અંતરનું સૂત્ર મેળવવાનું છે. મોસ્ટ ટાઈમ બી 2 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન. અને છઠ્ઠો, વ્યક્તિકરણ ભાત અને વિવર્તન ભાત વચ્ચેનો તફાવત. તફાવત પણ તમને વારંવાર પૂછાય છે. તો આ 6 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આપણે કહી શકીએ કે અગત્યના છે. એમાં મોસ્ટ ટાઈમ બી તમને મેં કીધા 5, 6, 3 અને 1. આ છે થિયરીની વાત. હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1, 3, 5, 7 અને સ્વાધ્યાયમાં બહુ નાના નાના એક્ઝામ્પલ છે 1, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આમાં મેં મિત્રો 2 અને 3 નથી લખ્યા. એનો મતલબ એવું નથી કે ના પૂછે. મેં જે લેખા છે એ શક્યતા કે છે પૂછી શકે, પણ આમાંથી જે નથી લેખા અને જો 70% હોય તો એ પણ આવી શકે છે. આમાં ઘણા એમસીક્યુ છે કે જે ખાલી એક બબિલિટીના હોય, અથવા ઘણા એમસીક્યુ એવા જો હોય જે માત્ર થિયરીટિકલ હોય, તો એવા જે એક્ઝામ્પલ હોય એને આ લોકો એમસીક્યુમાં રૂપાંતર કરી શકે. તો એ એક્ઝામ્પલ બી જોવા અગત્યના છે. તો આ ચેપ્ટર નંબર 10ની વાત થઈ ગઈ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો મિત્રો 10 ચેપ્ટર આપણે જોયા. તમે 10 ચેપ્ટરમાં જો વિશ્લેષણ કરશો તો પહેલું 3 ચેપ્ટર છે, પછી 4, 5, 6, 7 અને 8, 9, 10 એમ 3 વિભાગ આના પણ યુનિટ 3 પૂરા થયા. 1 થી 3, 4 થી 7, 8 થી 10. આ 3 યુનિટ તમારા પૂરા થાય તો તમારા 75 માર્ક્સનું કવર થઈ જાય આઉટ ઓફ 100. જો તમારે બરોબર કમ્પ્લીટ માર્ક્સ લાવવા જો હોય, બરોબર, તો 10 ચેપ્ટર તમે બરોબર કરી દો તો તમારા 75 માર્ક્સ કમ્પ્લીટ થઈ જાય. તો આના ઉપરથી ક્લિયર કટ આઈડિયા તમને આવતું જશે. તો જો તમને આમાં આઈડિયા આવતો હોય, તમને એવું લાગતું હોય કે સર આ જે કે છે એના ઉપરથી માર્ક્સ વધે એવું છે, તો તમારા મિત્રો સુધી આને પહોંચાડજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. ક્લિયર? તો જોઈએ આગળ. હવે તો 10 ચેપ્ટર પૂરા, યુનિટ 3 પૂરા થઈ ગયા. હવે આગળ જઈએ 4 યુનિટ ઉપર. તો ચેપ્ટર નંબર 11, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, જેમાં એમસીક્યુમાં 3 માર્ક્સનું અને થિયરીમાં પણ 3 માર્ક્સનું આવેલું છે. તો પહેલો ક્વેશ્ચન જુઓ તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન મેળવવાની રીત સમજાવો. ધાતુમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્સર્જન થાય? તાપીય, ઉષ્માજનિત, ક્યાં તો પછી ક્ષેત્રમાં ઉત્પન્ન કરાવો તમે. આ રીત તમારે આમાં લખવાની છે. ફોટોઇલેક્ટ્રિક અસર પણ આમાં લખી શકો તમે. હવે આગળ બીજો ક્વેશ્ચન, ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ તમારે જણાવવાની છે. ત્રીજો ક્વેશ્ચન, બતાવો કે પ્રકાશનો તરંગવાળ ફોટોઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે, મતલબ કેમ સમજાઈ શકતો નથી, એ તમારે લખવાનું છે. ચોથો, ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો. પાંચમો, ડી બ્રોગલીનો અધિતક લખો અને તેની તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. છઠ્ઠો ક્વેશ્ચન, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તમારે સમજાવવાનો છે. આ 6 ક્વેશ્ચન આ ચેપ્ટરમાં તમે અગત્યના છે એને
कही सको छो आमां वधारे पड़ता अगत्यना कया एक आ छठ्ठो पछी अधितर लाक्षणिकताओ बराबर अने धातुमांथी इलेक्ट्रॉन उत्सर्जननी रीतो तमे कही सको अगत्यना थीअरीमां आवे छे उदाहरण जुओ तमे एक थी सात अने स्वाध्याय एक थी ओगणीस बधा ज अगत्यना छे आमांथी त्रण मार्क्सनुं आवानुं छे तो बे अने त्रण मार्क्सनी आमां शक्यताओ पूरेपूरी छे तो आ चेप्टर नंबर 11 ની વાત થઈ હવે ચેપ્ટર નંબર 12 જોઈએ ચેપ્ટર નંબર 12 પરમાણુઓ છે જેમાં એમસીક્યુ 3 માર્ક્સમાં અને થિયરી તમારી 4 માર્ક્સની આવવાની છે તો પહેલો ક્વેશ્ચન જોઈએ આમાં આપણે તો બોહરના પરમાણુ મોડેલની સફળતા જણાવો બીજો ક્વેશ્ચન બોહરના અધિતર્કો જણાવો અથવા એને બોહરનો પરમાણુ મોડેલ સમજાવવું કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી છે અધિતર્કો તમારા 2 માર્ક્સમાં પછી ત્રણ ત્રીજા ચેપ્ટરની વાત કરીએ આપણે તો બોહર મોડેલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો તથા તેના પરથી ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર ધારો આ પણ એટલો જ અગત્યનો છે 4 માર્ક્સમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન કહી શકો 3 અથવા 4 જો ખાલી ત્રિજ્યા સુધી આવે તો 3 માર્ક્સ પણ ત્રિજ્યા ઉપરથી ઊર્જા સુધી આવે તો 4 માર્ક્સ મોસ્ટ આઈએમપી આ ત્રીજો સવાલ કહી શકો પછી ચોથો ક્વેશ્ચન આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત ઊર્જા સમજાવો પછી પાંચમો બોહર મોડલની મર્યાદાઓ લખો આ સફળતા અને જે મર્યાદાઓ છે એ તમારા 2 માર્ક્સની છે અને આ ક્વેશ્ચન તમારા 3 માર્ક્સમાં તમે કહી શકો છો તમારાથી આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે આ એક્ઝામ્પલની વાત કરીએ આપણે હવે તો ઉદાહરણમાં 12.3 12.5 12.6 અને સ્વાધ્યાયમાં 3 4 5 6 7 8 9 અને 10 આ બધા જ ક્વેશ્ચન તમારા માટે અગત્યના છે તો આ ચેપ્ટર નંબર 12ની આખ્યાકી વાત કરી આપણે હવે 2 ચેપ્ટર બાકી છે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો ન્યુક્લિયસ તેમાં તમે જો એમસીક્યુમાં 3 માર્ક્સનું અને થિયરીમાં આવશે 2 માર્ક્સના ક્વેશ્ચન તો જોઈએ આપણે કે ન્યુક્લિયસ દરેક સતી સમજાવીને બંધન ઊર્જાનું સૂત્ર મેળવો આમાં તમારે બંધન ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે બીજો ક્વેશ્ચન ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરી તેના મુખ્ય લક્ષણો તમારે જણાવવાનું છે તો આમાં તમારે આલેખ અને લાક્ષણિકતાઓ જે છે લક્ષણો એ મોસ્ટ આઈએમપી તમે કહી શકો છો લક્ષણો આલેખ દોરીને લક્ષણો સમજાવવાનું તમારે ત્રીજો ક્વેશ્ચન જો ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ જણાવો ચોથો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી રેડિયોએક્ટિવ ક્ષય માટે ચર ઘાતાંકીય નિયમ એન બરાબર એન જીરો ઇરેસ ટુ માઇનસ લેમડા ટી આ ચર ઘાતાંકીય નિયમ તમારે મેળવવાનો છે પછી વિભંજન દળ એટલે શું આર બરાબર લેમડા એન સંબંધ મેળવવાનો છે છઠ્ઠો ક્વેશ્ચન રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુ એટલે શું આ અર્ધઆયુનું સમીકરણ 0.693/લેમડા તમારે મેળવવાનું છે આમાં સાતમો ક્વેશ્ચન સરેરાશ જીવનકાળ એટલે શું અને અર્ધઆયુ સાથેનો સંબંધ અર્ધઆયુ બરાબર 1/લેમડા અથવા સોરી 1/ટી જીવનકાળ છે સરેરાશ જીવનકાળ ઇઝ ઇક્વલ ટુ 1/લેમડા એના ઉપરથી અર્ધઆયુનું સંબંધ તમારે મેળવવાનું છે આમાં અને આઠમો ક્વેશ્ચન ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું તેની સફળતા માટે રહેલી મુશ્કેલીઓ જણાવો અને તેનું નિવારણ સમજાવવાનું છે તો 8 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી છે બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે બધા કે તમારે આમાંથી જે અગત્યના હોય તમે જો તો આ જે ટીક કરેલા છે એ બીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો વારંવાર રિપીટ થતા ક્વેશ્ચનો છે આમાં તો આ જે છે બંધન ઉજાન સૂત્ર એ તમારા 2 કે 3 માર્ક્સમાં આવી શકે છે આલેખ દોરીને મુખ્ય લક્ષણો એ પણ 2 માર્ક્સમાં આવી શકે એવું છે ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ છે પણ 2 માર્ક્સમાં આવી શકે એવું છે આ બધા ક્વેશ્ચન આ તમારા 3 માર્ક્સમાં આવશે આ તમારું 2 માર્ક્સમાં આવશે આ તમારા 3 માર્ક્સમાં આ 3 માર્ક્સમાં અને આ પણ 3 માર્ક્સમાં આવશે તો આ તમારે ક્વેશ્ચન લિસ્ટ તમારી સમક્ષ છે તો આ થઈ ગયા એમપી ક્વેશ્ચન પછી એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણની અંદર 1 3 4 5 અને સ્વાધ્યાયમાં 1 થી 5 7 થી 11
तेर पंदर थी एकवीस क्वेश्चन आमा एक्जाम्पल में आए हैं। आ चैप्टर नंबर तेर है, क्लियर। लास्ट चैप्टर जो लिए अपने चैप्टर नंबर चौदह, सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स द्रव्यो रचनाओं ने सादा परिपथों एमसीक्यू में ओछा से मत बे पर थ्योरी में तुम जो पांच मार्क्स तो वेटेज है, आम बे त्रण चार कोईपण में सवाल आ सके आम वे पड़ता। जो चार मार्क्स में आए तो चार मार्क्स में थ्योरी चांस वधारे, बराबर। तो आम क्वेश्चन जुए आप बदाज मोटा भागना क्वेश्चन आईएमपी है, एक बे वक्त पूछाई गेला है। आप तो सौथी पहलू आवे छे एन प्रकारना अर्धवाहकों पर टूक नोंध लखो, एन प्रकारना अर्धवाहकों, पछी पी प्रकारना अर्धवाहकों पर टूक नोंध लखो। आ बधा क्वेश्चन एवा छे जेमां लांबी लांबी डिस्क्रिप्शन होय, लांबी लांबी थियरी होय। तो आने याद रखनी ट्रीक पण मैं तमने कीधी हती के दरेक पेरेग्राफनो एक नानो पॉइंट बनावो अने ए पॉइंट प्रमाणे लखता जता जाओ कि भाई आ जो एन प्रकार अर्धवाग हो तो एन प्रकार अर्धवाग में पहले शू आए कि भाई आकृति समझूती, पची तेरे एने एन प्रकार नाम क्या पड़वा है एनी समझूती आप, पची एम माइनोरिटी मेजोरिटी कोण एनी समझूती आप, तो ये एन प्रकार अर्धवाहक थी जाए, एवं पी प्रकार अर्धवाग है। तीजो क्वेश्चन, पीएन जंक्शन डायोडी फॉरवर्ड बायस लाक्षणिकता परिपथ दौड़ी ने समझाओ, फॉरवर्ड बायस। और चौथो क्वेश्चन जो पीएन जंक्शन डायोड ने रिवर्स बायस लाक्षणिकता परिपथ दौड़ी ने समझाओ कि पीएन जंक्शन डायोड है ये फॉरवर्ड में क्यारे आवे के जरे बैटरी नो प्लस डायोड नो प्लस साथ हो माइनस बैटरी डायोड नो माइनस साथ हो तो कहवा फॉरवर्ड बायस, एम थी ऊंधू बैटरी नो प्लस डायोड नो माइनस और माइनस डायोड नो प्लस साथ हो तो तमे कही सको ने रिवर्स बायस। तो आप मोस्ट टाइम भी है, बराबर। चौथो एटलो अगत्यनो छे, पछी पांचमो रेक्टिफाई एटले शू, अर्ध तरंग रेक्टिफाय आकृति दौड़ी ने समझाओ, अने एवुं पीएन जंक्शन डायोड नो पूर्ण तरंग रेक्टिफाय तरीके उपयोग तमारे समझावानो छे। आ पण एटलो ज अगत्यना छे बंने टॉपिक, अर्ध तरंग एटले तमे जे इनपुट में तरंग आपो एमां अर्धा चक्र दरमियान आउटपुट मळे अर्धा ना मळे, जे पूर्ण तरंग में बंने अर्ध चक्र दरमियान तमने आउटपुट मळे छे एने कहेवाय पूर्ण तरंग रेक्टिफाय। आ बधी थीरी है, आम जुआ जाओ लांबी लांबी लागे पर मैं कीधु ए प्रमाण दरेक पेरेग्राफ ने तमे नाना नाना शब्द में रूपांतर करो और शब्दवाइज तमे लखता जाओ तो तमने आ थीअरी अघरी लगते नहीं। जो आ चार मार्क्स में आए तो आना चांस वधारे छे थीअरी ना, कारण के दाखला में चार मार्क्स एवं कोई है नहीं। पछी सातमो, सादा फिल्टर परिपथ वर्णन करो, बे मार्क्स में थीअरी है। पछी आठमा में एलईडी नी रचना कार्य अने उपयोग जणावो, आमां फोटोडायोड पण आवशे मित्रों, बराबर। याद रखो फोटोडायोड अने एलईडी बंने आवशे आमां। नवमो, सोलार सेलनी रचना कार्य अने उपयोग जणावो। अने दसमो, लॉजिक गेट एटले शू, नॉट एंड ओर नेंड नॉर गेट माटे संज्ञा बुलियन समीकरण अने ट्रूथ टेबल लखो, पण जो कि आ साथे नहीं आवे तमारे कोई पण एक तमने अलगथी पूछी शके बे मार्क्स में, नॉट पूछे एंड पूछे ओर पूछे नेंड पूछे नॉट अलग थी पूछी सके छे, ने मार्क्स में मोस्ट एमपी में तमे आने लई सको लॉजिक गेट। तो आ चौथमू चैप्टर, जो कि बधाज क्वेश्चन आम मोस्ट एमपी में आए छे, कारण के बे तण पांच चार तण तणमा क्वेश्चन आवी सके ए संभावनावाळुं चैप्टर छे, अने बधाज क्वेश्चन एटला ज अगत्यना छे, क्लियर। तो आ थई गयुं तमारुं चैप्टर नंबर चौदह। ने उदाहरण की बात करिए तो आमा बे चार पांच आठ नौ अने दस तमारे चैप्टर आ क्वेश्चन एमा आवे छे, आमा स्वाध्याय एक्जाम्पल भी है तो स्वाध्याय एक्जाम्पल भी तमे जोईने करी शको छो। आमा थी तो जो तमे नीचे कट थयेलू छे, बराबर। स्वाध्याय एक्जाम्पल तमे आमा जोई शको छो, तमारी पासे 70% नो जे सिलेबस छे एमा स्वाध्याय नंबर लखेला छे, बधा ज क्वेश्चन करवाना छे आपणे, कारण के एम दाखला बदा बे मार्क्स में आ सके, तरह मार्क्स में आ सके, एम बदाज क्वेश्चन स्वाध्याय में करवा है, उदाहरण अंदर तमे आटला करवा। तो आम तरह मार्क्स चार मार्क्स क्वेश्चन जो हो तो जो कि आ बदाज आ तरह मार्क्स क्वेश्चन आ तरह मार्क्स क्वेश्चन आपन तमो तरह मार्क्स क्वेश्चन आपन तमो तरह मार्क्स क्वेश्चन पची आपन तमो तरह मार्क्स क्वेश्चन है आ तरह मार्क्स क्वेश्चन है
एलईडी है, आ एलईडी ने फोटोडायट बने बबे मार्क्स वाला कही सको, सोलह सेल त्रण अथवा चार मार्क्स में आ सके एवं है, आ बदा त्रण ने चार मार्क्स में आ सके एवं है, और लॉजिक एक बे मार्क्स में आ सके एवं है। तो आ चैप्टर नंबर 14 तमारू सेमी कंडक्टर पूरु थे। तो आ रीते मित्रों आप 14 चैप्टर जोया, जेमा तमने बधाज टाइपना क्वेश्चन मैं कीधेला है बे त्रण अने चार मार्क्स में तमने मैं अलग अलग कहीने कीधु। तो जो तमे आ 14 चैप्टर बराबर ध्यान थी करी लेशो तो मन नहीं लगत कि फिजिक्स में मार्क्स ओछा आवे, आराम थी मार्क्स तमारा आवी शके। पण जे करो ए प्रमाण मैं कीधु एम कि तमने जो थीअरी अघरी लगे तो ये दरेक पेरेग्राफ ने पॉइंट में रूपांतर कर दो, पहलो पॉइंट, बीजो पॉइंट, तीजो पॉइंट, आ रीते तमे आखे आखा सब्जेक्ट ने करी शको छो, बराबर। तो आ थी गयो आपणी फिजिक्स की समझूती मित्रों। तो मित्रों फरीथी मळीशुं नवा उमंग साथे, नवा टॉपिक पर, नवा विडियो साथे, तमने आईएटीएस अने एनआईटीएस बनावा माटे जो वशिष्ठ साथे हशे तो आ शक्य थशे मित्रों। थैंक यू, थैंक यू वेरी मच।